ધારો કે કોઈ પારદર્શક સપાટી છે આ પારદર્શક સપાટી છે એટલે કે કાચનો લમઘન છે એવું આપણે સમજી લઈએ એના પર જો પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત કરવામાં આવે આ પ્રકાશનું ત્રાસુ કિરણ છે એ આપાત કરવામાં આવે તો આ જે કાચ ભાગ છે અને આજે બહારનો ભાગ છે એને આપણે એમ કહીએ કે આ માધ્યમ એક છે આ છે માધ્યમ બે આ માધ્યમ એક છે એ હવાનું માધ્યમ છે જ્યારે આ માધ્યમ બે છે એ કાચનું માધ્યમ છે તો એક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે આપણે આ સપાટી સપાટી છે એક આવી રીતે લંબ દોરી લંબ આગળ હવે જવું જોઈએ આમ પરંતુ પોતાની દિશા બદલે છે પોતાની દિશા બદલે છે આમ જવું જોઈએ પણ જતો નથી તો આજે ઘટના બની પ્રકાશની વળવાની ઘટના એને કહેવાય વક્રી ભવન તો આજે આપણે એવા વક્રી ભવનના કેટલાક કિસ્સાઓ અહીંયા જોવાના છીએ શરૂઆત કરીએ તો ગોલિય લેન્સ દ્વારા થતું વક્રી ભવન લેન્સ દ્વારા કેવી રીતે વક્રી ભવન પામે પ્રકાશનું કિરણ જ્યારે લેન્સના માધ્યમમાંથી પ્રવેશે એક માધ્યમ હવાનું માધ્યમ બીજું માધ્યમ લેન્સનું ત્યારે તે વળે છે તો એ વળવાની જે ઘટના છે એના વિશેના કેટલાક ખૂબ જ અગત્યના ટોપિક આજે આપણે ચર્ચા કરવાના છે તો શરૂઆત લેન્સ એટલે શું લેન્સની વ્યાખ્યા શું થશે તો કે એક અથવા બંને વક્ર સપાટીઓ બંને વક્ર સપાટીઓ હમણાં આપણે એની આકૃતિ દોરીને જોઈશું ઘેરાતા પારદર્શક માધ્યમ ને લેન્સ કહે છે તમે તમારી બુકમાં જોયું હશે ધારો કે આ કોઈ ગોળો છે એનો આપણે કેટલોક ભાગ આટલો ભાગ આપણે કાપી લઈએ તો આ જે ભાગ છે એ કેવો થયો તો કે આ રીતનો ભાગ થયો એની બંને સપાટીઓ જો કેવી છે તો કે વક્રાકાર છે બરાબર છે અથવા તો આનો એવો ભાગ આપણે કટ કરી લઈએ કે આનો આવો ભાગ કોઈ કટ કરી લઈએ તો એ કેવું થશે તો કે આ રીતનું બનશે તો એક છે તો કે બહારની બાજુ બંને વક્ર સપાટી છે તો એને બહાર ગોળ લેન્સ કહેવાય જો અંદરની સપાટી વક્રાકાર હોય તો એને કહેવાય અંતર ગોળ લેન્સ યાદ રાખજો લેન્સ કહેવાય તો એને લેન્સ કહે છે લેન્સની ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય છે તેની બીજી સપાટી સમતલ હોય શકે છે હોય શકે છે તો લેન્સની બંને સપાટીઓ વક્રી ભવનકારક સપાટીઓ કહેવાય છે તો આપણે આ લેન્સની આગળ ચર્ચા કરીએ તો ડબલ બહિરગોળ અથવા તો ઉભય બાહ્ય ગોળ અથવા તો ઉભ્યોતલ લેન્સ ટૂંકમાં સમજાવવાનો છે આનો મતલબ થાય બહિર્ગોળ લેન્સ

તેની કિનારીની સાપેક્ષે મધ્યમાં જાળો છે જયારે વચ્ચેનો ભાગ છે કેવો છે તો કે એ પોળો ભાગ છે બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અભિશ્રુત કરે અભિશ્રુત મતલબ કેન્દ્રિત કરે છે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે કેન્દ્રિત અને વિકેન્દ્રિત એટલે શું તો કે કેન્દ્રિત એટલે એની રીતે જ એ ક્યાંક ભેગા થાય છે ને કેન્દ્રિત કિરા કહેવાય વિકેન્દ્રિત એટલે શું તો કે પ્રકાશના કિરણો માધ્યમમાંથી પસાર થાય છે પરંતુ ભેગા થતા નથી હવે પ્રતિબિંબ કોઈ પણ વસ્તુનું રચાવા માટે કિરણો છે શું થવું જોઈએ ભેગા થવા જોઈએ તો ભેગા નથી થતા એવા સમયે એને આપણે ખેંચીએ છીએ જેને કહેવાય વિકેન્દ્રિત થયું અહીંયા શું થયું તો કે કેન્દ્રિત તો કેન્દ્રિત થતા હોય તો એને કહેવાય અભિશ્રુત અભિસારી લેન્સ બરાબર છે શું કહીએ આપણે અભિસારી લેન્સ ડબલ અંતરગોળ અથવા તો અભયંતર ગોળ લેન્સ ટૂંકમાં સમજાવવાનો છે જે લેન્સની બંને વક્ર સપાટીઓ જે લેન્સની બંને વક્ર સપાટીઓ તમે અહીંયા જોઈ શકો છો

એ મધ્યમાં પાતળો હોય કિનારે એની સાપેક્ષ કેવી હોય છે કોળી હોય છે લેન્સ પ્રકાશના કિરણોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અપશ્રુત પરાવર્તનની ઘટના જ્યારે જોતા હતા ત્યારે એવું કરતા હતા કે પરાવર્તન પામીને ભેગા થવા જોઈએ અહીંયા વક્રી ભવનની ઘટના વિશે જોઈએ છીએ તો વક્રી ભવન પામીને ભેગા થવા જોઈએ જો અહીંયા શું થાય છે તો કે પ્રકાશનું કિરણ આ જાય છે

નેક્સ્ટ જોઈએ બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવવાના છે એટલે કે વ્યાખ્યાઓ વ્યાખ્યાઓ જેમ આપણે અરીસા અભ્યાસ કરતો કેટલીક આકૃતિમાં દર્શાવતા દર્શાવતા જોતા હતા એવી જ કંઈક અહીંયા વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓમાં પેલી છે વક્રતા કેન્દ્ર તો તમને ખ્યાલ છે ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે જો અહીંયા બહિરગોળ લેન્સ આપેલો છે એમાં તમે આમ જોઈ શકો છો કે એક રાઉન્ડ અહીંયા છે ને એક રાઉન્ડ અહીંયા છે મતલબ આ કોઈ ગોળાનો ભાગ છે એ ગોળાનો ભાગ છે તેનું કે કેન્દ્ર હશે તો એ ગો જે ગોળાનું કેન્દ્ર છે એ કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર જેમ પરીક્ષામાં હતું એવી જ વ્યાખ્યા અહીંયા છે પણ અહીંયા શું થઈ જાય તો કે લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ છે બરાબર છે એ ગોળાના કેન્દ્રને લેન્સની વક્રતા કેન્દ્ર કહે છે જે બે ગોળાઓ દ્વારા લેન્સની બે વક્ર સપાટીઓ બનાવી હોય તો તે ગોળાઓના કેન્દ્રને આનુસાંગિક આનુષાંગિક વક્ર સપાટીઓનું વક્રતા કેન્દ્ર કહેવાય એટલે કે આ ગોળાનું આ અને આ ગોળા માટે આ બંને વક્રતા કેન્દ્ર કહેવાય લેન્સને બે વક્ર સપાટી છે તેથી લેન્સના બે વક્રતા કેન્દ્ર સીવન અને C2 એટલે કે આને આપણે C1 કહીશું એકને C2 કહીશું બરાબર છે એક સીવન એક સી ડાબી બાજુથી દર્શાવીએ એટલે આ બાજુથી C1 સીવન લઈએ આ બાજુ C2 લઈએ એક વસ્તુ બીજી યાદ રાખવાની કે વક્રતા કેન્દ્ર છે એને સીવન વડે દર્શાવો તો પણ ચાલશે એટલે વક્રતા કેન્દ્રને બે સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે એટલે ત્યાં આપણે એમ કહી શકીએ કે ટુ એફ વન અને આ બાજુ ટુ એફ ટુ બરોબર છે એમણે આગળ આવે એટલે આપણે જોઈએ છીએ તો બે વક્રતા કેન્દ્ર સીવન અને સી લેન્સની પ્રથમ સપાટીનું વક્રતા કેન્દ્ર સીવન છે ડાબી બાજુથી જ ગણશું એટલે આને આપણે સીવન કહીશું અને બીજી સપાટી છે એ સી ટુ થશે નેક્સ્ટ જોઈએ મુખ્ય અક્ષ હવે આપણી પાસે લેન્સ છે એમાં આપણને વક્રતા કેન્દ્ર મળી ગયો અહીંયા આ દર્શાવી દીધું છે ટુ એફ વન બરાબર આ બાજુ દર્શાવી દીધું છે ટુ એફ ટુ ઓકે તો લેન્સની બંને સપાટીઓના વક્રતા કેન્દ્ર સીવન અને સીટુ એમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા છે એ કાલ્પનિક રેખાને કહેવાય મુખ્ય અક્ષ બરાબર છે પ્રકાશીય કેન્દ્ર કોને કહીશું અથવા તેને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર કહીશું તો લેન્સના મુખ્ય અક્ષ પર આવેલ મુખ્ય અક્ષ પર લેન્સનું કોઈ બિંદુની વાત કરે બરાબર છે લેન્સના મધ્ય કેન્દ્રને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહેવાય તો લેન્સનું એક પસાર થતી કાલ્પનિક રેખા એનું જે મધ્ય બિંદુ છે કહેવાય ઓપ્ટિકલ સેન્ટર ઓ અથવા તો પ્રકાશીય કેન્દ્ર કહે છે બરાબર છે આપણે કેટલી વ્યાખ્યાઓ જોઈ તો કે પહેલા બહિર્ગોળ લેન્સ જોયો અંતરગોળ લેન્સ જોયો ત્યાર પછી એનું વક્રતા કેન્દ્ર જોયું ત્યાર પછી પસાર થતી એક કાલ્પનિક રેખા જોઈ અને ત્યાર પછી ઓપ્ટિકલ સેન્ટર ઓ એટલે કે પ્રકાશીય કેન્દ્ર વિશે જોયું સામાન્ય રીતે તેને ઓ વડે દર્શાવવામાં આવે છે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રી પામતું નથી વક્રી ભવન ન પામતું હોય તો એ કિરણ છે કેવું થઈ જાય તો કે સીધે સીધું પસાર થઈ જાય જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વક્રી થાય અહીંયા પણ વક્રી ભવન થાય અહીંયા પણ વક્રી ભવન થાય અહીંયા પણ વક્રી ભવન થાય એટલે કે

શું એફ ટુ કીધું જમણી બાજુ છે બીજી બાજુ બરોબર છે સી ટુ ટુ એફ ટુ એફ ટુ તો આ બાજુ પણ એવું બને ધારો કે પ્રકાશ કિરણો આ બાજુ જો આપણે એવું આવતું નથી બરોબર જમણી બાજુથી તમે ક્યારેય નહીં જોશો કે કઈ કિરણો છે એ લેન્સ પર આપાત થયા એ હંમેશા ધાબી બાજુ એથી જ આપાત થાય પણ ધારો કે આ બાજુથી આપાત થતા હોત તો તો કે આ બાજુ ક્યાં કેન્દ્રિત થતા હોત તો જ્યાં કેન્દ્રિત થાય તેને F1 કહેવાય ઓકે ત્યાર પછી જોઈએ કેન્દ્ર લંબાઈ

પણ ખાલી એફ કહીએ તો પણ ચાલશે ઓ અને એફ વન વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ વન અને ઓ અને એફટુ વચ્ચે એને એફ ટુ કહીએ ઓકે નેક્સ્ટ જોઈએ કેટલીક અગત્યની માહિતી અંતર્ગોળ લેન્સ પર તેના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુ એથી વિકેન્દ્રિત થતા હોય અથવા તેઓ ભાસ થતો હોય તો તે બિંદુને આપણે શું કહીએ મુખ્ય કેન્દ્ર કહીએ હમણાં આપણે જોઈ ગયા અંતરગોળ લેન્સને પણ

પ્રતિબિંબ છે એનું સ્થાન છે એનું પરિમાણ અને એનો પ્રકાર જણાવો આકૃતિ દોરીને આવો ત્રણ માર્કસની અંદર પ્રશ્ન પૂછાતો હોય તો એ આપણને ક્યારે આવડશે તો કે એના માટેના કેટલાક નિયમો છે નિયમો આવડે

સમાંતર કિરણ કિરણ ગયું હા એ તો આમ ઉપર જતું રહેવાનું આ મુખ્ય અક્ષર સમાંતર છે તો તો કે આપણને એવો ભાસ થાય છે કે એફ માંથી પસાર થતું હોય પસાર તો એને ક્યાંથી થવું પડશે એફ એફ માંથી પસાર થવું પડશે એફ વન હોય કે એફ ટુ હોય

મુખ્ય કેન્દ્ર પામતું હોય એટલે કે વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે ઓકે નેક્સ્ટ જોઈએ કિરણ બે બીજો નિયમ પહેલો આપણે જોયું કે મુખ્ય અક્ષર સમાંતર ગયું તો એ એફ માંથી પસાર થયું બરાબર છે બીજું એનાથી વિરુદ્ધ જો મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય તો એનું શું થાય છે તો કે જો અહીંયા તમે જોઈ શકો છો આગળ લીટા કર્યા ત્યારે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ મુખ્ય અક્ષને સમાંતર જાય છે તો બંને વિરુદ્ધ જો સમાંતર જાય તો એફ માંથી પસાર થાય એફ માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર થાય સેમ એવું જ અહિયાં અહીંથી આ કિરણ છે એ ટુ માંથી પસાર થતો હોય એવો ભાસ થાય છે એટલા માટે અહીંયા સુધી તો આવવાનું જ છે પણ ત્યાંથી એનું વક્રી ભવન થવાનું છે મુખ્ય અક્ષને સમાંતર જાય એટલે પસાર કિરણ ભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય આ બીજો નિયમ છે બહિરગોળ લેન્સ દ્વારા મુખ્ય કેન્દ્ર એફ વન માંથી પસાર થતું કિરણ બહિરગોળ લેન્સ વડે વકરી ભવન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં નિર્ગમન પામે છે

એ વક્રી ભવન પામશે નહીં સીધે સીધું જશે એ અંતરગોળ લેન્સ હોય કે બહિરગોળ લેન્સ હોય બંને માટે શું થાય તો કે સીધે સીધું પસાર થઈ જાય બહિરગોળ અથવા તો અંતરગોળ લેન્સ ના પ્રકાશીય કેન્દ્ર ઓ માંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા વગર વાંકું વળ્યા વગર વિચલન એટલે વાંકું વળવું તો વાંકું વળવા વળ્યા વગર શું થાય છે તો કે લેન્સમાંથી માંથી નિર્ગમન પામે સીધે સીધું પસાર થઈ જાય છે તો આ ત્રણ નિયમો યાદ રાખવાના છે હવે શરૂઆત કરવાની છે કેટલાક અગત્યના પ્રશ્નો ની કે એ આકૃતિઓ કિરણાકૃતિઓ કેવી રીતે બનાવી શકાય બરાબર છે એમાંથી આપણે પહેલી જોઈએ બહિર્ગોળ લેન્સ સામે વિસ્તૃત વસ્તુ એ ને નીચે દર્શાવેલ સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબની કિરણાકૃતિઓ દોરવાની એનો સ્થાન જણાવવાનું એનો પ્રકાર જણાવવાનો અને એનું પરિમાણ એટલે કે કદ પરિમાણ એટલે અહીંયા પરિમાણ આવશે પરિમાણ આપણે જણાવવાનું છે જો એક અનંત અંતરે છે થોડે દૂર પર પર અને 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 વચ્ચે ઓપ્ટિકલ અનંતિકલ વચ્ચે આવી છ કિરણાકૃતિઓ આપણે બહિર્ગોળ લેન્સ દ્વારા દર્શાવવાની છે પેલું જોઈએ વસ્તુનું સ્થાન અનંત અંતરે બરાબર છે તો અનંત અંતરે રહેલી વસ્તુ ધારો કે અહીંયા ખૂબ દૂર વસ્તુ છે આ લેન્સ છે અહીંથી પ્રકાશના કિરણો આવે છે એટલે મોટા ભાગે જ્યારે વસ્તુ દૂર હોય ત્યારે એમાંથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આવે તો સમાંતર આવે છે તો સમાંતર ક્યાં સુધી જશે તો કે તમને કીધું એમ યાદ રાખવાનો આકૃતિ આપણે દોરવાની છે એટલે લેન્સની વચ્ચેના ભાગ સુધી જશે આ લેન્સની વચ્ચેના ભાગ સુધી જાય પછી એનું શું થાય છે તો કે વક્રી ભવન થાય એ વક્રી ભવન થાય ને ક્યાં ભેગા થાય તો કે મુખ્ય કેન્દ્ર એફટુ પર ભેગા થાય ઓકે આગળ આપણે એક ટ્રીક જોઈતી યાદ રાખવા માટે સહેલી રીતે એમ કહી શકીએ આપણે કે જ્યાં પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે એ કેન્દ્રિત થવાની ઘટના હોય ત્યારે પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું મળે બરાબર એનો આપણે અહીંયા પણ એ જ ઉપયોગ કરવાનો છે અહીંયા પ્રતિબિંબ કેવું મળે છે તો કે અહીંયા આપણે કંઈ ખેંચવું પડ્યો નથી ખેંચવું નથી પડતું તો પ્રતિબિંબ વાસ્તવિક હોય વાસ્તવિક હોય હંમેશા ઉલટું હોય દેખાય છે કે હા મળે છે અને ઉલટું મળે છે અત્યંત નાનું અથવા તો બિંદુવત મળે છે તો આવી રીતે આટલું વર્ણન કરવાનું આકૃતિ દોરતા આપણને ત્રણ માર્ક્સ મળતા હોય છે ચલો નેક્સ્ટ વાત કરીએ બીજી આકૃતિની બીજી આકૃતિ એટલે કે આપણે ઓપ્ટિકલ સેન્ટર ઓ મૂકી દેવાનું છે એટલે કે પ્રકાશી કેન્દ્ર ઓ મૂકી દીધું પસાર થતી એક કાલ્પનિક રેખા તમે સ્કેલથી દોરશો એટલે વ્યવસ્થિત સારી રીતે દોરાશે બરાબર છે અહીંથી કોઈ એક બિંદુ અહીંયા દર્શાવી દઈએ જેને આપણે એફ વન કહીએ અહીંયા આપણે કોઈ બિંદુ દર્શાવીએ જેને આપણે ટુ એફ વન કહીએ અહીંયા કોઈ બિંદુ વિરુદ્ધ બાજુએ એ એફ ટુ અને ટુ એફ ટુ વસ્તુની ક્યાં મૂકવાની કીધી તો કે ટુ એફ વનથી દૂર ઓકે વસ્તુને આપણે અહીંયા મૂકીએ વસ્તુને નામ આપી દઈએ એબી આ લેન્સના મુખને આપણે નામ આપી દઈએ એમએન ઓકે વસ્તુ મૂકી દીધી ત્રણ નિયમો હતા પેલું કે કિરણ આપણે સમાંતર આપાત કરીએ બરાબર છે સ્કેલ હશે તો વ્યવસ્થિત સારી રીતે થશે અહીંયા આપણે આવી રીતે લીટો દોર દઈએ ત્યાં સુધી પ્રકાશનું કિરણ જવા દેવાનું છે ઓકે અહીંયા પહોંચી ગયું એ વક્રી પામીને એફ માંથી પસાર થાય હા થાય છે થવા દીધું ઓકે પછી તો કે પછી ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થતું કિરણ તો કે જ્યાં ભેગું થાય જો યાદ રાખવાનું આ અંતર અને આ અંતર સમાન નહીં હોય તો આકૃતિ વ્યવસ્થિત આવશે નહીં તો પ્રતિબિંબ અહીંયા મળ્યું છે પ્રતિબિંબ ત્યાં મળ્યું છે તો અહીંયા આપણે બી નામ આપી દઈએ કારણ કે અહિયાં બી છે તો બી ડેસ અને અહિયાં આપણને જે પ્રમાણે મળે છે એ પ્રમાણે આપણે એનું સ્થાન લખવાનું હોય એનો પરિમાણ લખવાનું હોય અને પ્રકાર લખવાનો હોય તો સ્થાન ટુ અને ટુ એફ ટુ ની વચ્ચે પરિમાણ તો કે કદ વસ્તુના કદ કરતા સેજ નાનું વસ્તુના

અહીંયા પ્રતિબિંબ મેળવું એફ ટુ અને ટુ એફ ટુ ની વચ્ચે જો આ એકદમ સીધી લીટીથી દર્શાવેલું છે તો એકદમ પરફેક્ટ મળશે તમે જોઈ શકો છો કે વસ્તુ મોટી છે અહીંયા પ્રતિબિંબ છે વસ્તુનું એ નાનું મળ્યું છે ક્યાં મળ્યો તો કે વસ્તુની વિરુદ્ધ બાજુએ એફટુ અને ટુ ની વચ્ચે મળે છે વાસ્તવિક અને ઉલટો મળે છે વસ્તુ કરતાં નાનું મળે છે ચલો નેક્સ્ટ આકૃતિ તરફ જઈએ ત્રીજી નંબર ક્યાં મૂકશો તો કે ટુ એફ વન પર શું દર્શાવવાનું તો કે બહિર્ગોળ લેન્સ દર્શાવવાનો વચ્ચે આપણે એક લીટી કરી દઈએ ત્યાં સુધી પ્રકાશનું કિરણ પસાર થવા દેવાનું છે એનું જે કેન્દ્ર છે એને ઓપ્ટિકલ સેન્ટર ઓ કહી દઈએ પસાર થતી એક કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ કહી દઈએ આ બાજુ આપણે કહી દઈએ એફ વન અહીંયા કહી દઈએ ટુ એફ વન અહીંયા એફ ટુ થશે જો એફ વન એફ ટુ અને અહીંયા કહી દઈએ ટુ એફ ટુ બરાબર છે વસ્તુને મૂકવાની છે ટુ એફ

ટુએફ ટુ પર મળે છે કદ કેવડું હશે તો કે સમાન હશે તો વસ્તુના કદ જેવડું અને પ્રકાર તો કે વસ્તુ દેખાય છે તો વાસ્તવિક અને ચેક કરીએ પર વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુના કદ જેવડી જ પ્રતિબિંબ મળે છે ક્યાં મળે છે તો કે જો વસ્તુ ટુ એફ વન પર હોય તો પ્રતિબિંબ ટુ એફ ટુ પર મળે છે વસ્તુની વિરુદ્ધ બાજુએ મળે છે

તો એ ક્યાંક અહીંયા મળે છે તો આ મુખ્ય અક્ષ ત્યાં પ્રતિબિંબ પ્રતિબિંબ તમે જોઈ શકો છો વસ્તુના મોટું મળે છે વસ્તુની વિરુદ્ધ બાજુએ મળે છે વિરુદ્ધ બાજુએ તો મળે છે બરાબર છે મુખ્ય અક્ષની નીચે મળે મતલબ ઉલટું છે ઉલટું હોય તો વાસ્તવિક હોય ચલો ચેક કરીએ નેક્સ્ટ અહીંયા વસ્તુને મૂકી છે ટુ એફ વન અને એફ વન ની વચ્ચે વસ્તુ મૂકેલી છે પ્રકાશનું કિરણ સમાંતર ગયું

પેલું બિંદુ ટુ 2F1, ટુ 2F2 તમને પસાર થાય બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થાય તો આમ સીધે સીધું હોય તો ક્યાંક એમ લાગે કે અનંત અંતર એ ક્યાંક મળશે ધારો કે પ્રતિબિંબ આપણને મેળવવાનું હોય તો તમે જોઈ શકો કે ઘણું બધું

તો સારી રીતે તમને આવડશે કે આપણે કહીશું મુખ્ય કેન્દ્ર એફ ટુ વક્રતા કેન્દ્ર ટુ એફ ટુ વસ્તુને મૂકવાની છે ઓપ્ટિકલ સેન્ટર ઓ અને મુખ્ય કેન્દ્ર એફ વન ની વચ્ચે પેલું કિરણ સમાંતર જાય વચ્ચે સુધી જવા દેવાનું

મોટું મળે છે અને પ્રતિબિંબ આભાસી હોવાથી એને આપણે કેવી રીતે દર્શાવ્યું છે તો કે તૂટક રેખા વડે દર્શાવેલ છે ક્લિયર છે ઓકે હવે વાત કરીએ બહિર્ગોળ અરીસાની આપણે સોરી બહિર્ગોળ લેન્સ આપણે જોઈ ગયા હવે અંતર્ગોળ લેન્સ એમાં પહેલી આકૃતિ અંતર્ગોળ લેન્સ વસ્તુને ક્યાં મૂકશું તો કે અનંત અંતરે મૂકશું અનંત અંતરે હોય તો અનંત અંતરે મૂકેલી વસ્તુ છે એને આપણે

એટલે પસાર થવાના છે આમ ઉપરની તરફ ઉપરની તરફ પસાર થાય એટલે એફમાંથી આપણે પસાર 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 બરાબર છે છે સેમ એવી જ રીતે અહીંયા રેખા વડે દર્શાવેલું આમ થઈ જશે તો તો એ થશે બિંદુવત મળે છે પણ ખેંચ્યું એટલે કે વિકેન્દ્રિત થયું વિકેન્દ્રિત થયું તો પ્રતિબિંબ કેવું હશે આભાસી અને જતું પ્રતિબિંબ હશે વસ્તુના કદ કરતા ખૂબ જ સૂક્ષ્મ એટલે કે બિંદુવત કહી શકીએ ચાલો ચેક કરીએ આપણે

કે અનંત અંતર અને અંતર્ગોળ લેન્સના પ્રકાશી કેન્દ્ર ઓ છે આની વચ્ચે ગમે ત્યાં મૂકી દો તો ગમે ત્યાં મૂકી દીધું હોય તો આપણે અહીંયા એક જગ્યાએ મૂકેલું છે પહેલું કિરણ સમાંતર જાય આમ પસાર થશે એટલે એ એફ વન માંથી પસાર થાય બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થાય તો એફ વન અને ઓ ની વચ્ચે જ મળશે ક્યાં મળશે એફ વન અને ઓ ની વચ્ચે તો લેન્સની વસ્તુ તરફની બાજુએ મુખ્ય કેન્દ્ર એફ વન અને ઓ ની વચ્ચે પ્રતિબિંબ મળે છે જુઓ કઈ બાજુ એ છે તો કે ચતુ દો આપણે કેવું દોર્યું ચત્તુ તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે વસ્તુ કરતા નાનું મળે છે યાદ રાખવાનું કે પ્રતિબિંબ આભાસી હોવાથી રેખા વડે દર્શાવેલ છે તો અહીંયા આપણે આ લેન્સ વિશે અભ્યાસ કર્યો લેન્સ દ્વારા વક્રી ભવનની ઘટનાને આપણે જોઈ જો તમને વિડીયો ગઈ હોય તો તમે રિપીલની ગી યુટ્યુબ ચેનલને ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ